હેલો દોસ્તો ફરી સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોની અંદર હવે આપણે માહિતી મેળવીશું કે ડિજિટલ ગુજરાત જે સ્કોલરશિપ છે એના તરફથી જે અપડેટ્સ આવેલી છે કે જે ફરીથી તારીખ આવેલી છે કે એ લોકો નવા ફોર્મ ભરી શકે છે તો એ આપણે જે લેટેસ્ટ જે અપડેટ્સ છે આપણે જોઈએ તો અહીંયા આપણે જેવા તમે ધારો કે અહીંયા આવશો બરોબર છે આ જે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર તો અહીંયા તમે જેવા નીચે આવશો ત્યાં તમને અહીંયા જોવા મળશે લેટેસ્ટ અપડેટ્સની જોશો કે ડ્યુ ટુ જે રિક્વેસ્ટ રિસિવડ ફ્રોમ મેની જે ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદરથી કે લેટ એડમિટેડ સ્ટુડન્ટ્સ ઇન મેડિકલ અને પેરામેડિકલ જે સ્ટુડન્ટ્સ છે એમનું જે એડમિશન લેટ થઈ છે એના કારણે એમની જે જે પ્રીવિયસ યરની જે ધારો કે જે સ્કોલરશિપ મળવાની હતી એ એમની રહી ગયેલી છે ઓકે જે બે હજાર એકવીસ બાવીસની વાત હાલ થાય છે ઓકે મતલબ જે બે હજાર બાવીસ ત્રેવીસની વાત નથી પરંતુ જે લોકો ધારો કે બે હજાર એકવીસ બાવીસમાં જેમને બી એડમિશન લીધું હોય એમણે જે મેડિકલ અને પેરામેડિકલ માટે ઓકે એમાં એમ શું થાય છે કે જે એડમિશન પ્રોસેસ હોય બહુ લેટ હોય છે તો એના કારણે એ લોકો એ વર્ષે ફોર્મ ના ભરી શક્યા હોય એવા જે એસટી સ્ટે સ્ટુડન્ટ્સ છે તો એ લોકો જે છે એ બે અગિયારથી લઈ અને પચીસ અગિયાર સુધીમાં જે ફોર્મ છે એ ફિલઅપ કરી શકે છે બે હજાર એકવીસ બાવીસનો ઓકે આ વર્ષનું તો એમને ફિલ કરવાનું છે પરંતુ સાથે સાથે એમને ગયા વર્ષનું પણ ફોર્મ છે એ ભરવાનું રહેશે તો એસટી માટે કઈ સ્કીમમાં ભરવાનું રહેશે એનો મેં વિડીયો ઓલરેડી બનાવેલો છે અને એ વિડીયોની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આઈ બટન પર પણ તમને આપેલી છે તમે ત્યાં જઈને કઈ સ્કીમ લાગુ પડશે અને ફોર્મ કઈ રીતે ભરવું એની પ્રોસેસ મેં સમજાયેલી છે તમે જોઈ શકો છો ઓકે તો આ જે ઓનલી ફોર જે એસટી સ્ટુડન્ટ્સ છે એમને અહીંયા આગળ જે મેડિકલ અને પેરામેડિકલ માટે લોકો ગયા વર્ષનું પણ અહીંયા ફોર્મ છે ભરી શકે છે અને જે લોકો ધારો કે હાલ હજુ સુધી જેમને આ વર્ષ માટે ફોર્મ નથી ભર્યું એમાં એસસી ઓબીસી ને એસ એસ માટે તો એ લોકો પંદર અગિયાર સુધીમાં ફોર્મ છે ભરી શકશે ઓકે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આ બધા માટે છે અહીંયા આગળ ઓકે આ વર્ષનું છે ઓકે બે હજાર બાવીસ ત્રેવીસ માટે તો એની જે લાસ્ટ ડેટ છે એ પંદર અગિયાર સુધી રહેશે તો પંદર અગિયાર સુધીમાં જેમને પણ ફોર્મ બાકી હોય એ લોકો જલ્દીથી અહીંયા ભરી શકે છે એનો પણ વિડીયો મેં બનાવેલો છે ફોર્મ કઈ રીતે ભરવું ઓકે તો આઈ હોપ કે તમને આ વિડીયો સરસ લાગ્યો હશે અને ફરી પણ જો કંઈ પણ પ્રોબ્લમ હોય તમે કમેન્ટ સેક્શનમાં રજૂ કરી શકો છો અને લેટેસ્ટ અપડેટ્સ માટે તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી રાખજો જેથી તમને બધી અપડેટ્સ છે મળતી રહેશે અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો પણ કરી શકો છો એ બધાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઓકે તો ચાલો મળીશ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત